नमस्कार। चैप्टर नंबर 4 विचल सूत्र समीकरण धोरण 9 आपने सूत्र 8 નો પ્રશ્ન f = 9.5c + 32 આપણે એક દ્વિચલ સુલેખ સમીકરણ આપેલું છે, એટલે કે અહીંયા f એટલે ફેરનહીટ અને c એટલે સેલ્સિયસ, તો કેનેડા અને કેનેડા જેવા દેશોની અંદર ફેરનહીટનું તાપમાન મપાય છે, જ્યારે ભારત જેવા દેશની અંદર સેલ્સિયસના માપકરણ મપાય છે, તો તાપમાન માપવા માટે તો તેના માટે આપણે એક અહીંયા દ્વિચલ સુલેખ સમીકરણ આપ્યું છે f = 9.5c + 32। તેમાં પહેલો પ્રશ્ન આપણે આપેલો છે x અક્ષ ને સેલ્સિયસ દર્શાવો અને y અક્ષ પર ફેરનહીટ લઈને આલેખ દોરો, એટલે પેલા આલેખ દોરવાનો છે, તો એને આલેખ તૈયાર કર્યો છે, આ x અક્ષ છે અને આ y અક્ષ છે, તમે જોઈ શકો x અક્ષ પર આપણે સેલ્સિયસ દર્શાવેલા છે અને y અક્ષ પર આપણે ફેરનહીટ દર્શાવેલા છે। સેલ્સિયસ એટલે x અક્ષ પર 1 એકમ બરાબર 10 સેલ્સિયસ લીધેલા છે, એ જ રીતે ફેરનહીટમાં પણ આપણે 1 એકમ બરાબર 10 ફેરનહીટ લીધેલા છે। ત્યારબાદ અહીંયા બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે c = 30 ડિગ્રી, તો આપણે સૂત્ર છે f = 9.5 × c + 32, તો c = 30 ડિગ્રી, તો અહીંયા આપણે વેલ્યુ મૂકીએ 9.5 × 30 + 32, આ બે સમાન ગુણાકાર છે, એટલે 30 ના અવયવમાંથી 5 5 નીકળી જશે, એટલે બાકી રહેશે 6, 9 ગુણ્યા 6 એટલે 54 + 32 બરાબર 4 × 6 = 8, એટલે આપણને ફેરનહીટ મળશે 86। ક્યારે? જ્યારે સેલ્સિયસ 30 હશે ત્યારે ફેરનહીટ આપણને મળશે 86। આ થી બીજા પ્રશ્નનો જવાબ, હવે ત્રીજા પ્રશ્નનો જવાબ, તો ત્રીજા પ્રશ્નમાં આપણને આપ્યું છે f = 95 આપ્યા છે અને આપણો આ સૂત્ર છે, તો આપણે અહીંયા f ની જગ્યા પર 95 મૂકીએ, 32 પ્લસ છે જેને આપણે આ બાજુ લાગે, તો 9.5 × c, 5 માંથી 2 ગયા તો 3, 9 માંથી 3 ગયા તો 6 × 5, ના ભાગાકાર કરો તો ગુણાકારમાં આવે, જે ગુણાકારમાં છે ભાગાકાર થશે, 9 વડે 9 નીકળી જશે, 63 માંથી 9 જાય એટલે 9 7 63 એટલે 7 બાકી જશે, એટલે c બરાબર આપણને મળશે 7 × 5 એટલે 35। સાથે થયો તો આપણો બીજા પ્રશ્નનો જવાબ છે, આ બીજો આ ત્રીજો હવે ચોથો પ્રશ્ન, ચોથો પ્રશ્ન છે c = 0 હોય ત્યારની વાત છે, તો 1 = 9.5 × c + 32, તો આપણે જોઈએ 9.5 c ની વેલ્યુ 0 છે વત્તા 32, 0 × 9.5 એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે થાય તો 0 જ થાય વત્તા 32, અને સરવાળામાં કેટલી સંખ્યા આવે એટલે ફેરનહીટ આપણને મળશે 32। એ જ રીતે આપણે હવે પાંચમો પ્રશ્ન છે કે ફેરનહીટ બરાબર 0 લેવાનો છે, ફેરનહીટ બરાબર 0 લેવાનો છે, તો 9.5 c + 32, તો અહીંયા આપણે f ની જગ્યા પર 0 મૂકીએ છીએ, તો 9.5 c આપણે શોધવાનું છે, 32 ને આપણે આવા જ લાગે તો -32 બરાબર 9.5 × c, માટે c બરાબર -32 × 5 = 9, એટલે 5 × 10 વધી પડી 1, 5 × 15 અને 116 એટલે -160 × 9 આવશે। હવે આને આપણે ભાગાકાર કરીએ તો ભાગાકાર આવશે 160 પર કેનો, તો 18 સમથિંગ આવશે, એટલે આપણે એને -18 તરીકે રાખીએ, લગભગ એટલા જ લખ્યું છે કારણ કે આપણે એને આલેખ પર દર્શાવવાનું છે એટલા માટે, એટલે 160 -160 પર કેનો કરીશું તો -18 સમથિંગ જવાબ આવે છે, તો આપણે એને એક્ઝેક્ટ વેલ્યુ તરીકે 18 લઈ શકીએ છીએ। હવે આપણે જોઈએ તો પાંચમો પ્રશ્ન કે ફેરનહીટ અને સેલ્સિયસ માપકરણનું તાપમાન સરખું હોઈ શકે એવો પ્રશ્ન પૂછેલો છે, તો અહીં આપણે પાંચમા પ્રશ્ન માટે એવું લઈએ કે f = c અથવા c = f બંનેની વેલ્યુ ક્યારે સમાન હોય, તો અહીંયા આપણે સૂત્ર છે f = 9.5 c + 32, હવે f ની જગ્યા પર આપણે c મૂકીએ તો c = 9.5 × c + 32, હવે આપણે અત્યારે જોઈએ તો બંનેનો સરવાળો થઈ શકતો નથી, લાભે ભાગો લસા લેવો પડે, તો લસા આપણો 5 થાય એટલે 9c + 32 × 5 એટલે 5 × 10 વધે પડી 1, 5 × 15 160 આખાના છેદમાં 5 થશે। હવે 5 ને આપણે આ બાજુ લાવી શકીએ એટલે 5c = 9c + 160, એનું સાદુરૂપ આપણે આપીએ 5c ને આપણે આ બાજુ લઈએ 160 ને આ બાજુ લાવીએ એટલે -160 = 9c - 5c, 9 માંથી 5 ગયા એટલે 4c = -160, માટે c = -160
धन्यवाद।